બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અરવલી પર્વતમાળાના ગિરિમાળામાં આવેલ ગિરિરાજ પર્વતના કેદારનાથ મહાદેવના મંદિરમાં આદિવાસી સમુદાયનો મેળો યોજાયો. મળતી માહિતી પ્રમાણે જણાવવાનું કે મારવાડી સમાજના આદિવાસી સમુદાયમાં વંશ પરંપરાગત ચાલી આવતી પ્રથા પ્રમાણે આ વર્ષ પણ ઘઉં, મકાઈ અને બાજરીની લણણી કર્યા બાદ સમાજના રીતિરિવાજ મુજબ અનાજને પોટકામાં પેક કરી કેદારનાથ મહાદેવના મંદિરે પહોંચાડવામાં આવતું હોય છે. તે તમામ અનાજ એકત્રિત કરી બીજા દિવસે સવારે લાપસી બનાવવામાં આવે છે અને ભગવાનને પ્રસાદ ધરી શ્રીફળ વધેરી ધૂપ દીવા કરી સારા પ્રમાણમાં વરસાદ થાય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તેવી માન્યતા કરવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં એવી માન્યતા છે કે વંશ પરંપરાગત ચાલી આવતા રીતિરિવાજો અનુસરવા વૈશાખ સુધી સાતમના રાત્રે વાસ્તે ગાસ્તે અનાજ લઈ જવામાં આવે છે અને વૈશાખ સુદ આઠમના સવારે લાપસી બનાવી ભોજન સ્વરૂપે આરોગવામાં આવતું હોય છે. આમ એક દિવસનો જાગરણ, ભજન સંધ્યા અને નાચગાનના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિરના મહંત દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હોય છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, પીટીવી ન્યૂઝ, અમીરગઢ. જય કેદારનાથ, જય જયરાજ. આજે સોમવારના દિવસે કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં આદિ અનાદિથી આદિવાસી સમાજનો મેળો દર વર્ષે એ લોકો 12 મહિને એમના ખેતીના અંદરથી ઘઉં એ લોકો પકવી અને દાદાને અહીંયા પહેલો ભોગ કેદારનાથ બાબાને લગાવે છે અને ખૂબ પ્રેમભાવથી અહીંયા પ્રસાદી દીવા ધૂપ લઈને આવે છે અને બહુ ભારે મેળો અહીંયા આદિવાસી 12 મહિનાની અંદર એક વખત ભરાય છે. આપણું પૂર્ણ મહારાજ કેદારનાથ.